हेलो यूट्यूबर फैमिली, कैम जो सामने है। गुड मॉर्निंग, जय श्री कृष्णा। बस मुंह पाड़वानी आज, मुंह पाड़वानी जो। हाँ, तारा हाथ में कई ना कई हथियार तो हो जो। सो मैगी खावी जो तारा ना खवाय, पापा ने खवाय, तारे ना खवाय पन मैं एवं जा। शू बात छे, चलो बीदा चल। ફરમાઈશ આવી જોડે છે એપલ, જે ધનવી એપલ ખાશે આ જો બેસી ગઈ છે। હા એપલ ખા બેટા, હા તારે એપલ ખાવાના। ચલો મસ્ત મેગી ગરમા ગરમ ખાઈ લઉં। હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ સૌને મારા। તમારા બધાની બહુ જ રિક્વેસ્ટ હતી કે રીંગણના રવૈયા અને બટાકંદર નાખીને જે તમે મિક્સ સબ્જી રવૈયાની બનાવો છો તે અમને બીજી વખત તમે બનાવો તો જરૂરથી અમને બતાવજો કે તમે કઈ રીતે બનાવો છો, બરાબર। તો હું હવે આગળની તમને બતાવું કે મેં કેવી રીતે બનાવ્યું છે, કેવી રીતે શું શું બાફ્યું છે અને કેવી રીતે મસાલા કરીને હું કેવી રીતે એનો વઘાર કરું છું તમને આગળ બતાવું। બટાકા એકલા મોટા મોટા આવી રીતે સુધારીને ત્રણ ચાર સીટી મારી દીધી છે, બે સીટી મારીને આવી રીતે રીંગણને અંદર મેં ખાલી મીઠું, હળદર અને સેજ લાલ મરચું નાખી, અને કારણ કે અંદરથી ચરકા ના લાગે અને મોરા ના લાગે એટલા માટે મરચું, મીઠું, હળદર એટલું નાખીને થોડા બે સીટી મારી છે અને બટાકાને ત્રણ ચાર સીટી મારી છે। એની સાથે મસાલો મેં શું કર્યો છે, બે ટામેટાના છે ને ક્રશ કરી લીધા છે, આના અંદર વલિયારી, શિંગદાણા, તલ, પછી આ લીલા મરચા, લસણ, વલિયારી, શિંગદાણા, ત્રણ વસ્તુને મેં ક્રશ કરી લીધું, બે તમાલપત્ર છે અને બે લવિંગ અને એક તજનો નાનો કટકો હતો એને પણ મેં વાટી લીધો છે। આ ચાર પરી જેવું મેં તેલ મૂક્યું છે, બોલો લસણ, લસણ અને એક મિનિટ ઉભો રહે, લસણ અને મરચા મેં વાટી, લસણ શાંતિ રાખ, લસણ અને મરચાં મેં વાટી લીધા હતા તેને નાખી દીધા પહેલાં। હવે જે આપણે શિંગદાણા, વલિયારી, તલ એનું જે આપણે ક્રશ કરેલું હતું તે આપણે પહેલાં નાખી દઈએ। આ બધું કાચું છે એટલે થોડુંક શેકાઈ જાય એટલે એનો સ્વાદ સારો આવે। ગેસ આપણે ધીરો જ કરી દઈશું। હવે હેત મને હેરાન કરી રહ્યો છે, હવે તે શેકાઈ જાય તો આપણે એના અંદર ટામેટા નાખી દઈશું। ટામેટા પણ મસ્ત કોતરાઈ જશે પછી આપણે સાથે સાથે મસાલો કરી દઈએ। હવે એના અંદર કાશ્મીરી લાલ મરચું નાખીશું એટલે શું આપણે કલર પણ પકડાય અને તીખાશ પણ આવે। સામે સેજ હળદર નાખીશું, ગરમ મસાલો, ધાણા, જીરું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, કારણ કે પેલા રીંગણમાં પણ આપણે મીઠું નાખેલું છે એટલે એનામાં વધારે મીઠું ના પડી જાય તેનું ખ્યાલ રાખીશું। મસાલો બસ મસ્ત ઉતરી જાય પછી એના અંદર આ રીંગણને બટાકા જે આપણે બોઇલ કરેલા છે એમાં નાખી દઈશું, જે અંદર પાણી પડ્યું છે બટાકા બોઇલ કર્યા છે એ જ પાણી આપણે પહેલાં ઉપયોગ કરીશું, એને વેસ્ટ નહીં જવા દઈએ। પહેલાં મસ્ત મસાલો ઉતરી જશે પછી એમાં બધું નાખીશું, એ બટાકા આપણે બોઇલ કરેલા છે એ પાણી સાથે જ અંદર કરીશું મિક્સ, અને એમાં રીંગણ કરેલા છે એ પણ નાખી દઈશું। આનું પણ પાણી સાથે આપણે ઉપયોગ કરી લઈએ, બીજું પાણી વધારાની જરૂર પડશે તો જ નાખીશું। હવે આને બધું મિક્સ કરી અને ધીમા તાપે એને થોડુંક સીજવા દઈએ એટલે બધો મસાલો એનામાં ભળી જાય
रवैया सरस थी जाए, अंदर बधो मसालो भळी जशे रींगणमां। अत्यारे हाल एनी सुगंध एटली सरस आवी रही छे। आ रीते तमे बनावशो तो तमारा रींगणना रवैया खूब सरस बनता होय छे। थोड़ीक तमे तो खांड नाखी छे, तमे नाखता होय तो नाखजो, बाकी एवो करजो। आनथी टेस्ट थोड़ो सारो आवतो होय छे। हवे 10 मिनिट सुधी एने ढाँकीने थोड़ीक वार रहेवा दईए, पछी ऊपर धाणा नाखी एटले आपणी सब्जी रींगणना रवैयानी सब्जी तैयार थई गई। શું બેટા બોલજે, ભલે બોલજો, જતા બટાકી હાલ જા, બટાકી કેતું બોલવાનું ધનુ બોલો સાહેબ, એટલે શાકભાજી બેટા આયા છે એમાં, પેલે ભાઈએ કીધું કે આલો લઈ લો, તો આ કોણ મમ્મી વિડીયો શૂટ કરી, તો આ ધર્મી કોણ બોલતી હતી યાર, એમ ચલો તાર મમ્મી વિડીયો શૂટ કરી તો બતાવું તમને, એક વિડીયો બનાવતો બનાવતો મારું આલુ ઉડી ગયા છે, કેમ બોટલ ભરી આપો પાણી આપો, વાહ વે વાહ, બધાની ફરમાઈ છે, ઓહો ગ્રેવી બની રહી છે, સરસ કરો, કન્ટિન્યુ કરો, થઈ ગયું છે, શું વાત છે, હવે આના પર ધાણા નાખવાના છે, શાકવાડી, એ શાકવાડી બોલજે, એ આલુ લે લો, કીધું બોલતી હતી તું, હમણાં સન્ડે તમે લોકો ખબર જ છે કે ભાઈ મારી ચાલુ ગાડીમાં મતલબ ટાયર જે ખરું ને ફાટી ગયું હતું સાહેબ, તો ભાઈ કે ભાઈ હું બચી ગયો, મારી ગાડી બચી ગઈ, કોઈ જાતનું કોઈ એક્સિડન્ટ ના થયું, કારણ કે સાહેબ મારી ગાડીની સ્પીડ એપ્રોક્સ 60 કે 70ની હશે, કારણ કે એની અંદર રાત્રે હું આટલું બધું ફાસ્ટ ગાડી ડ્રાઈવ નથી કરતો, તો એક ટાયર ફાટી ગયું, અચાનક ફાટી ગયું અને હું બચી ગયો, મેં માંડ માંડમાં ગાડીને કંટ્રોલ કરી અને મેં ગાડીને સાઈડમાં કરી, ટાયર ચેન્જ કરી નાખ્યું, પછી હું ઘરે આવ્યો, તો આપણા એક સબસ્ક્રાઈબર છે નરગીસબેન પઠાણ, તો નરગીસબેનની કોમેન્ટ આવી કે વિશાલભાઈ આવું થાય ને આપણે જો બચી જઈએ ને તો એના માટે કંઈક દાન કરવું જોઈએ, એમણે એક વર્ષનો ઉપયોગ કર્યો તો મને ખબર નથી, જો તમને સ્ક્રીનશોટ હું બતાવું, એમણે પાછી કોમેન્ટ પણ કરી કે આનું મિનિંગ શું થાય, મને કંઈક દાન કરવું જોઈએ, તો નરગીસબેન થેન્ક યુ સો મચ, આજે હું સવારે ઓફિસ જતા થોડું દાન કરી નાખ્યું, વિડીયો નથી બનાવ્યું, થઈ ગયું છે દાન કરી દીધું છે, અને થેન્ક યુ સો મચ કે તમે આવી નાની નાની વાતો અમને કહો છો, જે મારા મગજમાં આવે છે કે હું કામ કરું છું, નસીબ કહેવાય, ગાડીઓ આટલું ટાયર ફાટી જાય ને ચાલુ ગાડી જેમ બચી જવું, ભગવાનનું નસીબ કહેવાય, મારું નસીબ કહેવાય, ભગવાનનું નસીબ નહીં મારું નસીબ કહેવાય, ચલો આજે તો મસ્ત રવૈયા ખાવા મળવાના છે, રવૈયા તો હું નથી ખાતો પણ રસો ખાઉં છું, મજા આવે ગ્રેવી, અને મમ્મીએ જે આખો વિડીયો બનાવ્યો તમે જોયો તે ખાસ કોમેન્ટ કરજો અને ખાસ બનાવજો ઘરે, બહુ મજા આવી જશે તમને, બરાબર, અને રુચિતા બનાવી રહી છે દાળ, આ દાળ તમને પહેલાં પાણી એ લાગે, હજુ મસાલા બધા બાકી છે, હે ને, આવું કઈ રહી છે, બાકી રુચિતા દાળ બહુ મસ્ત બનાવે, ટેસ્ટી દાળ હોય એમ, ગરમા ગરમ ખાવાની મજા કંઈક અલગ પડી જાય, નહીં રુચિતા, નહીં કોણ, નહીં મરચું વાળો કલર પણ ના, તો એવું એમ, હા એ હા, ચલો ધનવીને થોડી વાર રાખવાની છે, એ તો ચાલ આવતી રે બેટા, આવતી રે, આવો 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 આવો, આલુ લે લો, બોલતો તનુ, આલુ લે લો, બધાના ચાળા બહુ પાડે છે સાહેબ, બહુ મસ્ત અને ટેસ્ટી શાક દેખાઈ રહ્યું છે, જુઓ ખાસ બનાવજો, ઘણા ટાઈમથી બધી 2-3 દિવસે લોકો કોમેન્ટ કરી રહ્યા હતા કે ભાઈ આની રેસીપી મૂકો રેસીપી મૂકો, ફાઇનલી અત્યારે મમ્મીએ રેસીપી મૂકી દીધી છે, બસ અને હું તો ડીશમાં કાઢવાનું, તમે પેલા પહેલાં તમને બતાવી દઉં ભાઈ કેવું શાક છે, બહુ મસ્ત કલર પણ પકડાયો છે, સારું તેલ પણ છૂટ્યું છે, અને ગ્રેવીનો શાક, આ જે ગ્રેવી બનાવવા આવે છે ને એને તમે કોઈ પણ સબ્જી અંદર નાખશો તો સબ્જી તમારે એકદમ ટેસ્ટ ખૂબ બનવાની છે, રુચિતા મને રોટલી આપી, મને કિલો વિશાલ રોટલી, પછી મને ખબર પડી કે ગાયને બોલાવતી હતી, વાહ ગાય, એ ગાય 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 ગાય, એ હાઈ 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 હાઈ
કઈ બાત થી આવું લે કઈ ભાઈ જાય છે એમ દેખાય આ ગાય કોમેડી જોઈ છે એટલે આનો ઊંધું દેખાય અરે આટલે આનો ચશ્મા આયા લાગે છે લે હે ઓ ભાઈ એટલે રુચિતા ખરેખર ગાયનું ઊંધું દેખાય છે તો આ કઈક અલગ જ જુઓ છે ઊંધું મતલબ એને થોડું દોઢી આંખ હોય ને એના જેવું છે જો આંખ બસ પતી ગયું એ આને નહીં ખાવાનું આ ખાવું છે આ જો મોઢું લબાવો છું જો હાથ આલજો તારો હાથ આલ હું સપડ પિસ્તા ખવડાવી રહ્યા છે એટલે મતલબ વાટીને અને ભૂકું કરીને પછી ચમચી વડે ખવડાવીએ છીએ પણ એને હમણાં શું કર્યું ખબર આમાં જે થોડો ઘણો ભૂકો હતો ને આમ કરીને ખાઈ ગઈ કીધું ખાધું બતાવજો બેટા તમારા ઘરના બધાના વિડીયો જોઉં પણ કે અમે તમારા ત્રણ ભાઈઓ ભાભી ના બધાના જોઉં એક તો કાઠિયાવાડી બ્લોક માં પેલા જે છોકરાઓ અને ભાભી જમવાનું બનાવે તો ગમે જ છે પણ સૌથી વધારે છે ને તમારા ઘરમાં ઓલી ઢીંગલી છે ને મારા વાઈફ બહુ હવાર ચાલતું ધનુ ધનુ કરીને કે ચાલુ કરી નાખે કે પહેલા તમારા મોટા ભાભી નો વિડીયો જોવાનો કે નીતા કાઠિયાવાડી બ્લોક કરીને કઈક છે એ જોઈએ પછી તમારા ભાઈ જે અહીંયા મહેસાણામાં રહે છે ને કે ધનુ એના વિડીયો જોવે આખો દિવસ તમારો ચાલુ કરતું હોય કે ધનુ જો બધા તારા કેવા ફ્રેન્ડ છે એ જો આ પિસ્તા ખાઈ રહી છે એને ભૂકો કરીને ખવડાવ્યો જોજો કેવું ધનુ કેવું ધનુ વન્સ મોર કરી દે લાંબુ તોડી આપું પિસ્તા સાહેબ એવા ભાવે છે ને બરાબર બે ત્રણ દિવસ પાછું જવું પડશે પિસ્તા લેવા માટે પણ એટલું જોયું ભાઈ પિસ્તા છે ને બે કે મતલબ ખાતા હોય રેગ્યુલર તો અઠવાડિયે 10 દિવસ જ લાવો તો સારું રહેશે કારણ કે થોડા કડક થઈ જવું મને લાગે છે પિસ્તામાં રાખજો ચલો હવે 8 વાગ્યા છે શું બનાવ્યું છે લ્યો આ લોકો બનાવી દે છે કંઈક મને કહે શાંતિ રાખો તો બધું સમારી રહ્યા છે આ લોકો હા ચલો સુધારો ત્યાં સુધી કશું ને ચલો ભાગ આજે એક ગેમ રમીએ આપણે ભાઈ આપણે એક ગેમ રમીએ ધનવીને તમારું કોમ્બે તે કોઈ કામ કહેવાનું ધનવી કરે તમારું કામ એ વિન જો આ હોઈ ગઈ દાદા એને ઘી ના લ્યું ને એટલે આ હોઈ ગયા જુઓ બટ એવું ના કરાય દાદા એને ખવડાવો રોટલો ખાવ તારે જો એવું તો નહીં કરવાનું બેટા દાદા તને ખવડાવે છે ને કેવું છે હા ચલ ચલ તૈયાર ઉભી દીજે ચલો જય બાપા સીતારામ આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે મમ્મીના રસોડામાં આજે મમ્મી કંઈક અલગ વાનગી બનાવવા જઈ રહી છે તો હું તો ફર્સ્ટ ટાઈમ નામ સાંભળ્યું છે હું તો ફર્સ્ટ ટાઈમ ઘરે અમે બનાવી રહ્યા છે બરાબર શું બનાવવા છે દાલ ખીચડી દાલ ખીચડી એવું તો શું હોય છે કે દાલ ખીચડી આજે છે ને મેં આમ તો તુવરની પણ મગની દાળ મસૂરની દાળ ચણાની દાળ અને તુવરની દાળ ચાર દાળ મેં હાથે બાફી દીધી છે અડદને મીઠું નાખીને મસ્ત બોઇલ કરી દીધી છે અને આ ભાતને અલગ બાફ્યા છે ઓકે હવે આ બેને પહેલા મસાલો કરી અને પછી આ દાળને ચોખા નાખ્યા દાળ બાફેલી અને ચોખા રાંધેલા ભાત રાંધેલો એ આપણે મિક્સ કરીશું આમ તો આપણે આમ દાળ ફ્રાય જેવું નથી કહેતો ભાઈ આપણે મિક્સ જ કરી દીધું ને કહેતો અલગ ખીચડી થાય આનો સ્વાદ અલગ જ આવશે ઓકે બે કડક આવશે આના અંદર અચ્છા એવું છે એમ હા આ ચાર પરી જેવું મેં તેલ મૂક્યું છે એના અંદર તેલ થઈ જાય એટલે આપણે રઈ નાખી દઈશું હમ રઈ ખાઈ એટલે બે મરચા નાખીશું
હિંગ થોડું નાખીશું, ગેસ ઝીરો કરીશું, થોડીક એમાં હળદર નાખીશું, કડી પત્તા નાખીશું. ઓકે, આ ડુંગળી છે. ધાબુ બોલે મને એવું થયું કે આજે આપડે ધાબા માં જઈને ખાવાનું છે. સારી સારી કેતી હોગી કેતી હોગી. હા, મસ્ત સુગંધ આવે છે. લાલ મરચા નાખ્યા છે, બીજો તડકામાં નાખીશું. લચા બીજો કદી તડકો કરવાનો. આમાં લીલું લસણ છે સુધારેલું. ઓકે, અત્યારે લસણની ખૂબ સારી એવી સિઝન છે એટલે ભરપૂર નાખીશું. આમાં થોડા ટામેટા નાખી દઈએ. બરાબર, બધું સરસ આપણે કોતરાવા દઈએ. ટામેટા ચડી જાય ત્યાં સુધી આપણે એને કોતરાવા દઈએ. આમાં લીલા મરચાં નાખેલા છે એટલે જરીક જ હાલ થોડુંક બીજો તડકો કરીશું. એમાં લાલ મરચું થોડુંક વધારે નાખીશું. અત્યારે જરીક જ નાખું. આ સાદું મરચું કે પછી કાશ્મીરી? કાશ્મીરી જેવું છે પણ થોડું કલર ને તીખાશ વાળું છે. આ ગરમ મસાલો થોડો નાખીશું, થોડુંક ધાણા જીરું નાખીશું. દાળ ને ચોખામાં બંને મીઠું નાખેલું છે. સાધારણ આ મસાલા પૂરતો આપણે નાખીએ. પાણી એડ કરવાનું હોય કરું કે ભાઈ આ મસાલો બરી ના જાય? પહેલા થોડુંક સોફ્ટ થઈ જાય ને ટામેટા. ઓકે, પછી એમાં થોડુંક આપણે પાણી નાખીશું. હાલ આ ગરમ પાણી કરી એને બંધ કરી દઈએ. આ કેમ પાણી ગરમ કરવાનો રીઝન? સોરી બાજુમાં પાણી આપણે દાળ ને ચોખા ખીચડીમાં જરૂર પડશે આપણે નાખીશું તો આ ઠંડુ ના થઈ જાય. ઓકે, ને ગરમ હોય તેની પ્રોસેસ એવી ને એવી રીતે એટલા માટે ગરમ પાણી કરવાનું. ટામેટા તો થોડા સોફ્ટ થઈ ગયા છે. ગ્રેવી મસ્ત લાગે છે પણ આ ચડકો કર્યો તો કેવી મજા આવે છે. ટામેટા હવે એના અંદર આપણે આ ભાત નાખી દઈશું. આ સપોઝ કોઈ ભાત વધ્યો હોય તો બી એ એડ કરી શકે ને? હા, વધ્યો હોય તો આમાં નાખી શકે છે. અત્યારથી ધણા નાખી એટલે બધું મિક્સ જ થઈ જાય. પછી થોડું દાળ વધારે નાખશો ને તો લચકાદાર ખીચડી બહુ ખાવાની મજા આવશે. યાર તો સેમ ટુ સેમ દાળ ફ્રાય જેવી થઈ ગઈ પણ આપણે ખાલી જસ્ટ મિક્સ કર્યું એવું થયું ને. હજી એના અંદર થોડું પાણી ની જરૂર પડશે, થોડુંક લચકા જેવું. પાણી જેટલું ઓછું નાખેલું સારું છે. ના ના, પાણી હજી શોષાઈ જશે. અચ્છા, હવે આપણે ઘીનો એક તડકો કરીએ. ઓહો, મમ્મીની આ રેસીપી તમને કેવી લાગી? ખાસ કોમેન્ટ કરી દો યાર. મમ્મી આ બધું નવું નવું અખતરું કરે છે અને મસ્ત એન્ડ ટેસ્ટી અમને ખવડાવે છે. અન્નપૂર્ણા અને બાપા સીતારામના રસોડામાં તમે ગમે તે બનાવો ને ખૂબ ટેસ્ટી જ લાગતું. વાહ ભાઈ વાહ, જય બાપા સીતારામ, જય માં અન્નપૂર્ણા. અત્યારે કેવા ફોન આવ્યો ખબર, ક્રાઇમ બ્રાન્ચમાંથી, કે તમે વિડીયો બનાવો. પેલા તો આપણે ક્રાઇમ બ્રાન્ચ નામ આપણે આપણે બીક લાગે તો કે તમે વિડીયો બનાવો. હા સાહેબ, હું જ બનાવું. બોલો ને, એ ભૂલ થઈ ગઈ કે? હા ભૂલ તો થાય જ ને, કે તમે હારા આટલા બધા વિડીયો કરો પણ અમારી ડ્યુટી નથી થતી કે? બોલો. હા, અમુક વાર થતું હોય છે કે સપોઝ આ લોકો વિડીયો શૂટ કરવા માટે ગયા હોય ને અને અચાનક વિડીયો વાયરલ થઈ જાય ને. ફોર એક્ઝામ્પલ કે પેલા મણિનગર વાળાની કચોરી. એ તો એની વાત નહીં કે ડ્યુટીમાં બેઠા હોય ને પેલો મોબાઈલ જોતા હોય કે મેન ઓફિસર આવે છે કે મોબાઈલ જ જોયા કરો કે તમને એવું થાય કે? અત્યારે ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ થી ફોન આવ્યો હતો, એમના સાથે વાતચીત થાય. સરસ, એક કલાક ની અંદર 1.5 લાખ લોકો જોયું. એક કલાક માં સરસ પ્રગતિ કરનારો હું. જે વિચાર્યું થઈ જાય ને? થઈ જશે.
2022 બે બગડા બે બગડા કરી જ નાખો કે એવું કહે છે બે બગડા અને કોમેન્ટ પણ આવી હતી એ કોમેન્ટ અહીંયા કે તમને સ્ક્રીનશોટમાં જોવા મળશે અને ભાવેશ ને ખબર હશે કે સાની કોમેન્ટ હશે મમ્મી તો રાત વિને જ બેઠે છે સેના માટે એ તો વાત હું ચાકી લઉં કદાચ આમાં મોટું વધારે મળ્યું હોય તો જે તું વાત કરે લગ્ન ની લગ્ન જ બીજું કઈ ના હોય તો વાત છે લગ્ન નહીં એ તો મમ્મી 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 છોકરી જોવે બધું વાત થાય બરાબર ને મમ્મી હજી વાય છે મારો કનૈયો નાનો છે હજી કનૈયો હજુ એનો છે હજુ બીજાને થવાનો બાકી છે દૂર ભાગવા દે થોડું આમાં ઘી મૂક્યું છે ચોખ્ખું ઘી મૂક્યું છે ચોખ્ખું એટલા માટે મમ્મી બોલી છે એમાં ઘી છે ઘરે બનાવીએ છે એટલા માટે ઘરે બંધ કરી દીધું મલાઈ ભેગી કરો ને મલાઈ નીકળી અમે ડાયરેક્ટ પછી મલાઈ નીકળે છે ને તો ચા માં મજા નહીં આવતી એટલે મને ઓછું ફાવે છે અત્યારે ડાયરેક્ટ દૂધની જે ચા બને છે ને એ પીવાની મજા અલગ જ આવે અમે ઓછું પીએ ચા પણ સારી પીએ આપણું જીરું મસ્ત તતરી ગયું છે થોડીક હિંગ નાખીશું ડબલ તડકા નો આપણે મસ્ત વઘાર કરીશું મરચું છે ને બધું પતી ગયું ને પછી મમ્મીએ છેલ્લે નાખ્યું જેથી કરીને મરચું બરી ના જાય વેસ્ટ માંથી બેસ્ટ સુગંધ સારી આવે છે એટલે મજા આવશે મસ્ત દાલ ખીચડી છે અને જોડે છે કઢી અને મઠિયા વાહ ભાઈ વાહ મોજ કરાવી નાખી દે મમ્મી ચલો મસ્ત જમી અને ભાવેશ તેના ઉપર બટન લગાવીને ખાઈ રહ્યો છે હા મારે મારે બટન નથી ખાવું એ મારું બોડી વધી જશે પછી ચલો થોડુંક થોડુંક નાખો બસ હા પાછો ઘી ચાલશે બટન નહીં અત્યારે વાગ્યા છે 9 અને સવારે જે મમ્મીએ સબ્જી બનાવી હતી બહુ સુપર બની હતી તમે ટ્રાય કરજો ઘરે અને અત્યારે ખીચડી તો સાહેબ એવી ફૂલ અમે ખાધેલી છે ને મસ્ત મોજ પડી ગઈ મેં તો બે વખત ખાધી હતી મજા આવી ગઈ પણ આગળ બટર લગાવીને ખાધી હતી ઓર મજા આવી ગઈ ભાવ સમજ તો બટર લગાવી મસ્ત લાગશે અને કાલે તન્વીબેનનો જન્મદિવસ વિશ યુ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે તન્વીબેન ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તી સાથે ત્યાં સુધી અમને પર જય હિન્દ ભારત માતા કી જય અને વિડીયો કેમ તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જે આજે બે રેસીપી બનાવી છે બહુ અફલાતુંગ બનાવવામાં આવેલી છે તો બનાવજો ઘરે અને ખાસ કોમેન્ટ કરજો કે તમને આ રેસીપી કેવી લાગી અને આવી નવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને અમારી નહીં આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.